નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને જે તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે અને આપણે સવારથી ઉઠતા હોય તો જે સૌથી પહેલા જો કોઈની સાથે અટેચ થતા હોય તો એ છે સોશિયલ મીડિયા. એ પછી વોટ્સએપ હોય કે ફેસબુક હોય, તહેવારોની આપણે મજા પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે લેતા થઈ ગયા છે કે નહીં, કે પરિવારજનો સાથે મળીને કે ફ્રેન્ડ સાથે મળીને જે લોકોને આપણે પહેલા ફોન કરી અને વિશ કરતા હતા, હવે તેના બદલે આપણે મેસેજ અથવા તો અન્ય કોઈ રીતે કોલ કરતા હોઈએ છીએ અને વિશ કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જો વાત કરીએ તો તહેવારોમાં પણ ઘણા બધા ફેરફાર આવી રહ્યા છે અને સાથે સાથે જે વિશ પાઠવવામાં આવતી હોય છે તેમાં પણ ફેરફાર આવી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જો પહેલા આપણે વાત કરીએ તો દૂર દૂરના સગાને પણ આપણે ફોન કરી અને વિશ કરતા હતા, પરંતુ અત્યારે હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મીડિયાના કારણે પોતાના જે વ્યક્તિઓ છે તે પારકા થઈ ગયા છે અને પારકા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પોતાના થઈ ગયા છે. અત્યારે જે પ્રમાણે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, કહી શકાય કે અત્યારે જે યંગસ્ટર્સ હોય છે, અત્યારના જે જુવાનિયાઓ હોય છે, સૌથી વધારે સોશિયલ મીડિયાથી અટેચ રહેતા હોય છે અને એટલા જ માટે તહેવારોની ઉજવણી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે કરવામાં આવે છે. આજે આપણે આ જ વિષય પર વાત કરવાની છે અને આ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. તો રુઝાનજી, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. રુઝાનજી, જો વાત કરીએ તો સોશિયલ મીડિયા વગર અત્યારે કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં હોય કે જે સોશિયલ મીડિયાથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અટેચ ના હોય. અને જો અત્યારે હવે તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે જો વાત કરીએ તો લોકો એકબીજાને વિશ પણ કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય છે. આપ આ મુદ્દે શું કહેશો? સૌથી પહેલા તો બધા મિત્રોને હેપી દિવાળી, હેપી ન્યુ યર. જયારે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ, યુથની વાત કરીએ છીએ, તો મારે એમાં ખાસ એવું કેવું છે કે આઈ વુડ રાધર લાઈક ટુ થેન્ક સોશિયલ મીડિયા. આઈ વુડ ઇનફેક્ટ લાઈક ટુ થેન્ક ધ ટેકનોલોજી. કારણ કે ટેકનોલોજીની વાત કરીએ તો યસ, પહેલા ફોન પર આપણે વાતો કરતા હતા પણ લિમિટેડ લોકો સાથે વાત કરી શકતા હતા, કેમ કે દિવસમાં તમે કેટલા કોલ કરી શકો ને એ વખતે ખર્ચો બહુ થતો હતો. પછી સેકન્ડ આવ્યું એસએમએસ, કે ભાઈ આપણે એસએમએસ થી વાત કરીએ કારણ કે આપણે વી કેન સેન્ડ વિશીસ ટુ લોટ ઓફ પીપલ અને એ લોકોને આપણે કનેક્ટ કરી શકીએ, ભલે આપણે ફોન ના કરી શકીએ. આપણે ફોન કરવા માંગતા નથી કારણ કે નોર્મલી તહેવારોના દિવસમાં એવું હોય છે કે લોકોને ઘણા લોકો સાથે વાત કરવી હોય છે અને ફટાફટ વાત કરવી છે. કારણ કે એક્ઝામ્પલ માને લો, મારે તમને હેપી ન્યુ યર કેવું છે, હેપી ન્યુ યર કેમ છો, કેમ નહીં, કેમ, ફોન મૂકી દઈશ, તે બહુ એબ્રપ્ટ ને કટ કટ ટુ કટ લાગે છે. એના કરતા કે તમે એસએમએસ નાખી દીધું તો તમારો મેસેજ બી પહોંચી ગયો અને સામે વાળો બી ખુશ થયો કે ચલો મને મેસેજ મળી ગયો ને એને બી તમને મેસેજ આપી દીધો. પછી હવે આપણે વાત કરીએ કે એ મેસેજ પછી મેસેજ માટે લોકોને પૈસા લાગતા હતા અને એમાં પ્લાન બી કરવું પડતું હતું કારણ કે ઘણી વાર ન્યુ યરના દિવસે તમે મેસેજ મોકલો તો તમને ડબલ કે ટ્રિપલ પૈસા આપવા પડે. પછી આવ્યું સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા એટલે જે તમે અત્યારે વાત કરી, ફેસબુક લો, વોટ્સએપ લો, ટ્વિટર લો, એ બધું, તેનાથી શું ફાયદો થશે? ખાસ કરીને વોટ્સએપ ને ટ્વિટર, વોટ્સએપ સ્પેસિફિકલી, કે તમે હરેક લોકોને ઇન્ડિવિજ્યુઅલી પહોંચી શકો છો. લેટ્સ સે કે તમારા 500, 1000, 2000, 5000 ફ્રેન્ડ્સ હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ફોર યુ ટુ રીચ ધેમ વન ટુ વન એન્ડ દે ફીલ પર્સનલાઇઝ હોય છે કે ઓકે અમને મેસેજ આવ્યો, મેસેજ આવ્યો, મેસેજ આવ્યો. પછી અત્યારે અગર બીજા સોશિયલ મીડિયાની વાત કરીએ, અગર માની લો ટ્વિટર યા ફેસબુક, તો મેજરલી ટ્વિટર અને ફેસબુક એવું છે કે લોકો આપણા પેજ પર આવીને આપણા વિશીસ લે છે. યુ કેનોટ ગો એન્ડ રીચ પીપલ, કારણ કે ફેસબુકમાં અગર તમે ટેગ ના કર્યું હોય તો યુ કેનોટ ગો, બટ પીપલ કમ એન્ડ લુક એટ યોર મેસેજ, તમારા ખ્યાલો જુએ, તમારા વિચારો જુએ, તમે કંઈક નવીનતા શું કરી છે એ જુએ. એટલે આવું રાધર લાગતું છે કે મે બી તમારો એક વર્ડ સરસ છે કે પોતાના થયા પારકાને, પારકાના થયા પોતાના. પણ વોટ આઉટ રાધર લાઈક ટુ સે કે એવું કઈ પારકા કોઈ નથી થયું, કારણ કે લેટ અસ સે કે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા અગર આપણે લોકોને વધારે લોકોને રીચ કરી શકીએ છીએ, દેટ ડઝન્ટ મીન કે આપણે આપણા પેરેન્ટ્સને રીચ નથી કરી શકીએ. પેરેન્ટ્સ તો ઓબ્વિયસલી તમે જઈને પગે પડશો. હા, એક વાત સાચી છે કે મેબી હવે જે પહેલા જમાના હતા કે પહેલા શું થતું હતું કે દિવાળીને એમાં દિવસે પપ્પા મમ્મી બધા બાળકોને લઈ જાય, પગે પડવા જાઓ, પગે પડવા, અને એમાં એવું થતું હતું કે પેલો છોકરો કંટાળી જતો હતો, છોકરી કંટાળી જતો હતો કે આ શું પગે પડવા જાઓ, પગે પડતા. એટલે હા, એ ઓછું થયું છે, પણ એ એટલે નથી ઓછું થયું સોશિયલ મીડિયાના લીધે, એ બીજા રીઝન્સના લીધે ઓછું થયું છે જે આપણે ડિસ્કસ કરશું. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આમાં પોતાના પારકા નથી થયા, પોતાના પોતાના જ રહ્યા છે. ઉલટા પારકા પોતાના, યુ આર રાઈટ, 100% પારકા પોતાના થયા છે. કારણ કે આપણે આટલા બધા લોકોને વિશ કરીએ છીએ, આપણે એ લોકોની યાદોમાં છીએ, ભલે એ લોકો આપણું જુએ ના જુએ, કારણ કે હું એ બી નેક્સ્ટ ટ્રેન્ડની વાત કરીશ, પણ યસ, ઇટ ઇઝ, આઈ મીન ઇટ ઇઝ ગુડ એન્ડ આઈ વુડ રાધર લાઈક ટુ અચીવ. રુઝાનજી, ખાસ કરીને પહેલાના તહેવારોની વાત કરીએ અને અત્યારે જયારે દિવાળીનો માહોલ છે ત્યારે દિવાળીને જ લઈ લઈએ, તો પહેલા એવું થતું હતું કે સવારના ઉઠી અને પહેલા જ જે નજીકના રિલેટીવ્સ હોય એમને કોલ કરવામાં આવતા હતા અને જો વાત ના થાય તો એક માઇન્ડમાં એ પણ રહેતું હતું કે આમનો ફોન આવ્યો હતો પરંતુ વાત નથી થઈ. પરંતુ અત્યારે એવું નથી હતું, સવારના ઉઠી અને સીધું વોટ્સએપ ઓપન કરી અને એક સાથે જ બધાને લઈ અને મેસેજ સેન્ડ કરી દેવામાં આવતા હોય છે. એટલે નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક હવે એક ફોર્માલિટીઝ વાળા રિલેશન થઈ ગયા છે?
ના તમારો વાત સાચો છે કે આપણે એક જ બટન દબાવ્યું એટલે ફટાફટ બધાને થઈ ગયા, પણ ધેટ ઇઝ ધ ટેકનોલોજીની, એને તો સ્ટ્રેન્થ કહેવાય છે, એને તો પાવર કહેવાય છે કે ભાઈ ફટાફટ લોકોને આપણે રીચ કરી શક્યા. આમાં એવું નથી કે બધાને પર્સનલાઇઝ થવું જોઈએ કે તમે જ્યાં સુધી હલો કરીને અવાજ ના કરો, કારણ કે તમને હજી કહેજો તમે પર્સનલાઇઝ જ વાત કરતો, તો એવી બી ટેકનોલોજી છે કે જે તમારો અવાજ રેકોર્ડ કરી દે અને બધાને ફોન કરી દે, હલો ધીસ ઇઝ રુઝાન સ્પીકિંગ, હેપી ન્યુ યર ટુ યુ એન્ડ યોર ફેમિલી, એવું બી કરી શકાય છે. અને આમ શ્યોર અગર તમને એટલું ઘણા લોકો કદાચ કરતા હશે તો મેક ઇટ મોર પર્સનલાઇઝ. પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે જયારે આપણે બધાને એક સાથે વોટ્સએપ મોકલીએ છીએ, ધેટ ઇટ સેલ્ફ શોઝ કે આપણે લોકોને યાદ કરી રહ્યા છીએ. જરૂર નથી કે આપણે લોકોને ઇન્ડિવિજ્યુઅલી યાદ કરીએ, પણ વેન યુ ટોકિંગ ફોર માસિસ, ઇટ સેલ્ફ શોઝ કે આપણે લોકોને યાદ કરી છે. હા, એ વાત તમને કહું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ને થઈ જ રહી હશે કે જે આપણા નજીક કોઈકનું નજીકની ફેમિલી ટ્રી જોઈએ તો કેટલા હોય નજીકના, 15 હોય, 10 હોય, 20 હોય, મેક્સિમમ 20 નજીકના લોકો હોય. તો યસ, તમારે એ લોકોને પર્સનલી, અગર તમે નજીક નથી એ લોકોને તમે મળતા નથી, તો યસ યુ શુડ કોલ ધેમ, એ ઇમ્પોર્ટન્ટ છે. પણ અગર એ સિવાય, જેમ કે હું મારા પોતાના પેરેન્ટ્સ ની વાત કરું, ધો માય મધર યુઝિસ સોશિયલ મીડિયા, પણ એમને એમના જે 5-6 એમના જે જૂના ફ્રેન્ડ્સ છે જે એમને હર વર્ષે એ લોકો એકબીજાને વિશ કરે છે, તો મારા મમ્મીએ ફોન કર્યો, એટલે એ પર્સનલાઇઝેશન તો જરૂરી છે, એમાં તો કોઈ ડાઉટ નથી. પણ ઓબ્વિયસલી તમે તમારા જે લાઈક છે તમારા કમ્યુનિટીના ફ્રેન્ડ્સ છે, કેમ કે પહેલા શું થતું તમને એ બી કહ્યું, હવે બી થશે પણ એ થોડા ટાઈમ પછી થશે, કે પહેલા કમ્યુનિટી ડિનર્સ થતા હતા, એ ન્યૂ ઇયરના દિવસે કે દિવાળીના દિવસે જ કમ્યુનિટી ડિનર્સ થતા. યસ, હવે ટ્રેન્ડ થોડો આગળ ગયો છે, દિવાળી ને ન્યૂ ઇયરના દિવસે કમ્યુનિટી ડિનર્સ નથી થતા, કારણ કે લોકો પોતપોતાના સગા સંબંધીઓ જોડે છે, પણ એના અઠવાડિયા 10 દિવસ પછી કમ્યુનિટી ડિનર્સ થશે, જેમાં તમારું કે મિલન, દિવાળી મિલન કે મિલાપ જે કહેવાય છે, એટલે એ બી થશે ને એ જરૂરી છે. એટલે એવું ના કહેવાય કે સોશિયલ મીડિયા લીધે બંધ થઈ ગયું છે, ના એ નથી બંધ થયું, એટલે એ 1-to-1 ટચ તો છે, પણ તમે જે દિવાળીના એક દિવસ સિલેક્ટ છે, તમારી પાસે 24 કલાકમાંથી 10 કે 12 કલાક છે તમે જાગો છો ત્યારે, તો એ દિવસે તમે જેટલું પોતાના સેલ્ફ ને પોતાના ફેમિલી સાથે એન્જોય કરી શકો, ખાલી બધાને વિશિસ કરીને જરૂર નથી કે તમે બધાના ઘરે જઈ અને પગે પડો, કારણ કે હવે પગે પડવાના બી થોડા જમાના ચેન્જ થઈ ગયા છે. એટલા માટે ચેન્જ થયું કે એવું નથી કે એલ્ડર્સ ને રિસ્પેક્ટ નથી, એલ્ડર્સ ને રિસ્પેક્ટ છે, પણ તમે ઘણી વાર તો શું કહે, ચલો પોતાના દાદા દાદી તો ઘણી વાર પોતાના ઘરે રહેતા હોય ને, પોતાના ઘરે ના રહેતા હોય તો બીજાના કોઈકના, એટલે આઈ મીન આજુબાજુ રહેતા હોય, તો તમારે ત્યાં જવું જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ તમે અગર લેટ સે કે એક દિવસે તમારે બધાના ઘરે જવું છે અને બધાને પગે પડવું છે, તો હવે એ ફિઝિબલ નથી રહ્યું. પણ જોડે જોડે તમે એક ચીજ નોટ કરી હોય, તો દિવાળી હવે ચાલુ થાય છે, એવું નથી કે દિવાળી જે દિવસે છે એ દિવસે છે, 2-4 દિવસ પહેલા બી ચાલુ થશે અને પછી એ ચાલશે, હજી 10 દિવસ સુધી તમે જોશો હેપી ન્યુ યર, હેપી દિવાળી, લોકો એકબીજાના ઘરે બી જશે, પેલા પગે બી પડશે. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ સે કે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, આપણે વિશેષ વધારે આપતા થઈ ગયા છીએ. એટલે મારે એને પોઝિટિવલી જોવું છે કે જે પારતા લોકો જેને આપણે એટલા ઓળખતા બી નથી, જેમ કે હું જ કહું મારા બલ્કમાં મેસેજીસ જતા હોય, પણ ધેટ ડઝન્ટ મીન કે મારું પર્સનલાઇઝેશન નથી, કારણ કે આપણે મેસેજ પોતે કોઈ પર્સનલાઇઝ બનાવતા હોઈએ, એમાં બી ટાઈમ ને એનર્જી જતી હોય, ઇટ ઇઝ નોટ ફિઝિબલ કે લેટર છે કે આપણું જેટલું એડ્રેસ બુક છે 1000, 2000, 5000, ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે બધાને પર્સનલી વિશ કરી શકો, ફોન કરી શકો, પણ તમે જયારે એ લોકોને મેસેજ નાખો તો એ લોકો તમને રિપ્લાય બી કરે છે. દેટ ઇટ સેલ્ફ શોઝ કે ધેર ઇઝ અ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ફોર ઇચ અધર એન્ડ એવરી મ્યુચ્યુઅલી યુ આર બીંગ રિમેમ્બર્ડ. એટલે પારકા પોતાના 100% સાચી વાત છે. જી, ખાસ કરીને યંગસ્ટર્સને ધ્યાને રાખીને વાત કરીએ તો જે એક એક ટીપીકલ વે હોય છે ફેસ્ટિવલ મનાવવાનો, તો ક્યાંક ને ક્યાંક યંગસ્ટર્સ એ બોર ફીલ કરતા હોય છે, પરંતુ જો સોશિયલ મીડિયાને વચ્ચે રાખી લઈએ તો સોશિયલ મીડિયામાં ફેસ્ટિવલની વિશ તો પાઠવવામાં આવતી હોય છે, પરંતુ સાથે સાથે ઘણી બધી વખત એવા મેસેજીસ પણ આવતા હોય છે. જેમ કે રિસેન્ટલી હમણાં દિવાળીની વાત કરીએ તો એક એવા બી મેસેજ હતા કે હવે દિવાળીના મેસેજ ડિલીટ કરવા માટે પણ કોઈક જોઈશે, એટલે કહી શકાય કે આવું ફન પણ મળતું હોય છે. તો આના કારણે પણ ક્યાંક ને ક્યાંક લોકો વધારે અટેક થઈ રહ્યા છે કે કેમ? તમે 100% સાચા છો, કારણ કે કમિંગ બેક ટુ, કારણ કે જયારે દિવાળીનો દિવસ હોય છે ત્યારે નોર્મલી હવ ધ રૂટીન સ્ટાર્ટ્સ, કે સવારે પૂજા પાઠ હોય, પગે પડવાનું હોય, પછી શું કહેવાય એકબીજાને મળી આવવાનું હોય, પછી બપોરે તમે થોડા શાંત ટાઈમ મળે, ત્યારે તમે થોડા સુઈ બી શકો છો, થોડા મેસેજ બી રમી શકો છો. ત્યારે તમે જે વાત કરી કે યુ નો જેમાં રમૂજ છે, ઇટ ઇઝ ફન કે કોઈ કે આવો મેસેજ મોકલે, એટલે તમને મેં બી વાંચ્યો કે ભાઈ હવે એની મુહૂર્ત બી કાઢો કે ક્યારે મેસેજ ડિલીટ કરીએ. યા ઘણા લોકો કે ભાઈ કાજુ કતલી ને એ ના મોકલવાની બહુ કીડીઓ થઈ જાય છે અમારા મોબાઈલમાં. ધીસ ઇઝ ફન સેન્સ ઓફ હ્યુમર. આનાથી તમે જે સાચું ટોકી જે બોરિયત છે નીકળી જાય છે, ઉલટો આપણી બી સેન્સ ઓફ હ્યુમર વધે છે. સામેવાળાએ તમને નાખ્યું છે, તમારી બી સેન્સ ઓફ હ્યુમર વગેરે છે, તમે ઘણી વાર સામે કંઈક મસ્ત ટ્વિસ્ટેડ મસ્ત જવાબ બી આપી શકો છો. એટલે યુ નો ધીસ ઇઝ વેર ધ ફન લાઈઝ. એક રમૂજ થાય છે અને એ જે બોરિયત તમારી છે નીકળી જાય છે અને એક હેપી માહોલ થાય છે. ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે હેપીનેસના ફંડામેન્ટલ શું છે. હેપીનેસના ફંડામેન્ટલ એ છે કે જયારે તમે હેપી થાવ છો અને બીજાને હેપીનેસ આપો છો, ત્યારે બીજો બી એ હેપીનેસ લઈ અને બીજાને હેપીનેસ આપે છે. સો ઇટ ઇઝ અ ચેઇન રિએક્શન. એટલે તમે જે રાઇટલી કહ્યું છે કે આના લીધે એક ખુશીનો માહોલ થાય છે અને એક ચેઇન રિએક્શન થાય છે. કારણ કે જયારે તમને આજે જેમ તમે મૂડમાં આવ્યા, તમને બી હસવું આવ્યું, તમારા આજુબાજુ કોઈક લોકો હશે, તમે જોરમાં હસતા હશો, તે લોકો કહેશે શું થયું, તો તમે કહેશો કે
આવો કેટલો મસ્ત મેસેજ આવે છે તે લોકો બી હસે યુ નો સો યુ સી ધેટ ચેઇન રિએક્શન હેપનિંગ એટલે આઈ વુડ રાધર લાઈક ટુ એડ ઇન ધીસ કે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા આ બધા જે શું કહેવાય પેલા ઇનોસન્ટ મેસેજીસ કહેવાય પછી એના જે નેગેટિવ છે અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા નોટ આઈ કેન ટેલ યુ 10 થિંગ્સ ઓન નેગેટિવ પણ જે ઇનોસન્ટ આવા મેસેજીસ છે રમૂજ મેસેજીસ છે એના લીધે એક મનમાં આમ ગુદગુદી થાય છે અને યુ યુ ફાઇન્ડ હેપીનેસ દેર એટલે એ બી બહુ જ સાચી વાત છે અને સાથે ઇમ્પોર્ટન્ટ હજી એક વાત છે કે એક તમને એક એક્ઝામ્પલ આપું છું કે હવે જાણે કે હરેક ફેમિલીમાં બી પોતાનું એક ફેમિલીનું ગ્રુપ હોય છે હવે એ જે ફેમિલી ગ્રુપ છે એમાં ઘણી વાર જાણે કે આપણું બોન્ડિંગ વધે છે કઈ રીતે એક્ઝામ્પલ આપું જાણે કે પહેલા અમારું ફેમિલી ગ્રુપ છે તો અમારા પહેલા મમ્મી એ ગ્રુપમાં નહોતા પછી અમે જ મમ્મીનો વોટ્સએપ શીખવાડ્યો મમ્મીના ગ્રુપમાં મૂક્યા એટલે હવે મમ્મી બી અમારી જોડે શેર કરે છે તો એવું જરૂરી નથી કે તમે પોતાના મમ્મીના પોતાના પેરેન્ટ્સના રૂમમાં જઈને વાત કરો તો જ તમારું બોન્ડિંગ વધે નહીં તમે જયારે આ ગ્રુપમાં બી શેર કરો જાણે કે મમ્મી કઈક નાખ્યું એની પર હું કઈક સ્કર્ટ નાખું એવું કઈક વાવા કરું એવું કઈક બી કરું તે એક રિલેટ્સ ટુ યોર બોન્ડિંગ ઇન્ક્રીઝિંગ અને જે તમારી કેમિસ્ટ્રી કહો જે તમારી ફ્રીકવન્સી કહો જાણે કે તમારી ભાભી જોડે એક્ઝામ્પલ મારા ભાભી છે તો જે કેમિસ્ટ્રી બી એનાથી સુધરે છે કઈ રીતે કે એમને કઈ નાખ્યું એ સામે આપણે કઈક સરસ જવાબ આપ્યો એ સામે એમને કઈક સરસ જવાબ આપ્યો બેન ફોરનમાં બેઠા હોય તો બેને કઈક જવાબ આપ્યો સો યુ અન્ડરસ્ટેન્ડ એક ફેમિલી બોન્ડિંગની કેમિસ્ટ્રી વધે છે એટલે સોશિયલ મીડિયા આ બધાના જે પોઝિટિવ રિઝલ્ટ આવે છે અને ધ રીચ જે વધે છે એના લીધે આઉટ અગેન્સ છે અત્યારની જો વાત કરીએ તો અત્યારે મોટા ભાગનો સમય કામથી ફ્રી થઈ અને બાકીનો જે સમય રહેતો હોય છે એમાં મોટા ભાગના સમયમાં લોકો ફોનથી વધારે કનેક્ટ રહેતા હોય છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાથી જો વાત કરીએ તો પેરેન્ટ્સની આમ પણ નોર્મલ ડેઝમાં પણ કમ્પ્લેન રહેતી હોય છે કે મારા બાળકને મારા માટે સમય નથી હોતો ફોનમાં ગૂંચવાયેલો રહે છે અને જયારે આવા તહેવારનો દિવસ હોય ત્યારે તો વધારે મેસેજીસ ને વધારે બધી એક્ટિવિટીઝ તો એ દિવસોમાં પણ પેરેન્ટ્સે કેટલું સમજવાની જરૂર છે તમારી વાત સાચી છે આમાં ડિસિપ્લિનની બહુ જરૂર છે પણ યુ આર રાઈટ કે બાળકોને પેરેન્ટ્સે બાળક જોડે કમ્પ્લેન હોય છે કે પેલો જમવા ગયા અને રમોબાલ રમે છે એ સામે હું બી કહું છું કે ઘણીવાર બાળકોને બી પેરેન્ટ જોડે કમ્પ્લેન હોય છે કે પપ્પા ફોન પર હોય છે જ્યારે અમે બહાર જમવા જઈએ છીએ એટલે બધા માટે નોટ કે બાળક માટે ખાલી પેરેન્ટ્સ બધા માટે ધેર હેઝ ટુ બી ડિસિપ્લિન જેને કે અમારા ઘરમાં ડિસિપ્લિન છે જમવાની ટેબલ પર મોબાઈલ ના આવવો જોઈએ પેરેન્ટ્સ જોડે બેઠા હોય વાત કરતા હોય તો મોબાઈલ આવવો ના જોઈએ ઓફિસમાં ઘરે બી ને ઓફિસમાં બી એટલે ઓફિસમાં બી પપ્પા જોડે વાત કરવાની હોય તો મોબાઈલ આપણે રૂમમાં મૂકીને જવાનું હોય એટલે આ ડિસિપ્લિન બહુ જ જરૂરી છે અને આ ડિસિપ્લિન આપણે પોતે કેળવવાની છે હા બાળકો માટે ઓબ્વિયસલી પપ્પા જાણે કે અમારે તો બાય ડિફોલ્ટ પહેલા પપ્પાથી જ કેળવાઈ હતી કે ભાઈ પપ્પાના રૂમમાં જાય એટલે કોઈ દિવસ મોબાઈલ હાથમાં હોવો જ ના જોઈએ અને બાકી અગર સિટિંગ રૂમમાં આવ્યા ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય બધા તો બી મોબાઈલ બેડરૂમમાં રાખવો જોઈએ એમાં ના રાખવો જોઈએ એટલે આવી ડિસિપ્લિન જરૂર છે ના તો યુ આર રાઈટ કે જે ક્વોલિટી ટાઈમ જે આપણે નાનો ટાઈમ મળે છે એ લોકો જોડે સ્પેન્ડ કરો અને ક્વોલિટી ટાઈમ નીકળી જાય છે એટલે તમારી વાત સાચી છે પણ મોબાઈલ ક્યારે વધારે યુઝ થાય કે જયારે તમે ક્યાંક બહારગામ ગયા હો યા તમે એટલે છે કે ઘણી વાર અમારા મારા માટે મોબાઈલ સૌથી વધારે યુઝફુલ ક્યારે હોય છે કે જયારે કોઈક સાહેબને મળવા જવાનું હોય ને ફિલ્ડ ગાંધીનગર ગયા હોય અને બાર અડધો કલાક ભલે બિચારા સાહેબનો વાત ના કરે કે એમને મોટા સાહેબે બોલાવ્યા હોય એટલે બહાર બેઠા હોય ફિલ્ડિંગ કરતા હોય ત્યારે મોબાઈલ કામ લાગે અમને એટલે આ રીતે મોબાઈલનો પોઝિટિવ ઉપયોગ બી છે પણ તમારી જે પર્સનલ ને ફેમિલી લાઈફ છે એમાં એક લિમિટ હોવી જોઈએ બીજી પોતાના માટે બી ખાસ લિમિટ કહું કે તમે જે રાતે એ મને બી યાદ જ છે જે મારે છોડવાની છે મેં વિચાર્યું કે આ વખતે છોડું તમે રાતે લેટ અસ કે હું આખો દિવસ મોસ્ટલી મોબાઈલ ના જોઉં પણ રાતે જોઉં બધા મેસેજીસ ને ગ્રુપ ને બધું તો રાતે તમે એમાં એટલા ડૂબી જાઓ છો કે તમારો કલાક ને દોઢ કલાક બગડે છે એટલે હવે એવું નહીં કરવાનું કારણ કે તમે એને એ સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે તમે જયારે રાતે મોબાઈલ જોઈને સુવો છો ત્યારે એની જે બ્લુ લાઇટ તમારી આંખમાં આવે છે તો એનાથી શું થાય છે કે તમારી ઊંઘ ડીલે થાય છે અને ઊંઘ તમારી બગડે છે કારણ કે જે બ્લુ લાઇટ એક ટેકનોલોજી એની બી કઈક સાયન્ટિફિક રીઝન છે એટલે તમારે બને એટલું રાતે મોબાઈલ ઓછો અડવાનો અને બને તો રાતે મોબાઈલ તમારે સાયલન્ટ મોડમાં મૂકી દેવાનો અને વાઇબ્રેશન મોડમાં મૂકી દેવાનો તાકી તમારી ઊંઘ ડિસ્ટર્બ ના થાય કેમ કે 8 યા 9 કલાકની તમને ઊંઘ જોઈએ એટલે આ સેલ્ફ ડિસિપ્લિન બહુ જરૂરી છે બધામાં નથી મારામાં બી ઘણી બની નથી પણ હું એ આ વર્ષે મેં એટલે એનું રિઝોલ્યુશન લીધું છે કે આ વર્ષે હું રાતે અગર મોબાઈલ 99% નહીં જોઈશ અવશ્ય તો દિવસમાં જોઈ લેવાનો કોઈ બી ટાઈમ મળે છે દિવસમાં અને રાતે મોબાઈલ બને એટલો નહીં જોવાનો હા એટલે આઈ મીન મેસેજીસ ફોન આવે તો ઓબ્વિયસલી રાતે કોઈ ફોન આવે તો તકલીફ હોય તો જ ફોન કરે એટલે ઓબ્વિયસલી એ તો લેવાનો જ છે રુઝાનજી એટલે હવે એક વાત માની લેવી પડશે કે ફોન આપણી જિંદગીનો એક હિસ્સો બની ગયો છે અને એના માટે હવે ડિસિપ્લિન આપણે પોતે જ કેળવવાની જરૂર છે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે વધારે પડતો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક એના કારણે રિલેશન પણ બગડતા હોય છે પરંતુ ફોનનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા જીવનનો હિસ્સો બની ગયો છે એ વાત હવે સ્વીકારવી જ રહી કરે તમારી બહુ વાત તમે બહુ સારો પોઈન્ટ કરો રિલેશનો બગડે છે યુ આર 100% રાઈટ આ સ્પેશિયલ રિલેશનો જયારે કઈક હસબન્ડ વાઈફની વચ્ચે પેલી વાઈફ હસબન્ડ મોબાઈલ રમતી હોય યા પેલો હસબન્ડ ફોન પર લાગ્યો હોય
તો યુ આર રાઈટ કે રિલેશનો 100% બગડે છે. કારણ કે અગેન આઈ રિપીટ, એ જે થોડો ટાઈમ આપણે એ લોકો જોડે સ્પેન્ડ કરતો હોય, ઇટ શુડ બી લાઈક અ ક્વોલિટી ટાઈમ. યા ઘણી વાર પેલી બિચારી વાઇફ બોલતી હોય પેલા ફોન પર હા હા કરતો હોય, યા વાઇફ બોલતી જતી હોય પેલો કે ના હું સાંભળું છું કહીને વોટ્સએપ રમતો હોય, તો એ આપણી ભૂલ છે. આપણે આપણી લાઈફને, આપણે ઉલટી આપણી લાઈફને બગાડી રહ્યા છીએ, આપણી આપણી ક્વોલિટી ઓફ લિવિંગ બગાડી રહ્યા છે. કારણ કે પછી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જેને કે એક એક્ઝામ્પલ આપું કે અત્યારે તમે લેટ છે કે તમે ગાડી ચલાવો છો, તમે વ્હીકલ ચલાવો છો, અને તમે એવા તો કોઈ રહી નથી ગયા કે તમે ફોન પર વાત કરો, યા તમે એવા બી કોઈ નથી રહી ગયા કે તમે ગાડી ચલાવો છો અને મેસેજ આવ્યો એટલે તમારું બે મિનિટ બે સેકન્ડ માટે બી તમારું ધ્યાન નહીં ગયું, ને સામે કોઈક આવી ગયું, તમારી ગાડી ઠોકાઈ ગઈ, તમને બી નુકસાન થયું, સામે વાળાને બી નુકસાન થયું. એટલે આ ડિસિપ્લિનની બહુ જ જરૂર છે કે ભાઈ હું ગાડી ચલાવું છું તો મારે ફોન નથી જોવાનો, ભલે કોઈ બી મેસેજ આવી ગયો. કારણ કે તમે એને એને જોવાની એટલી બધી હાઈક આવવા હોય તો તમે ગાડી સાઈડમાં પાર્ક કરીને, યા વ્હીકલ સાઈડમાં પાર્ક કરીને જુઓ ને, યા કોઈકનો ફોન આવ્યો એવું ના વિચાર કરે, ફોન આવશે બે મિનિટ વાત કરું કહું કે હું ગાડી ચલાવું છું કે ફોન મૂકી દઉં. ના, એવી જરૂર બી આપણે નથી કરવાની. તમે ફોન ના ઉપાડો, 5-10 મિનિટ પછી તમે ફોન ઉપાડી શકો છો, યા ગાડી સાઈડમાં પાર્ક કરીને ફોન ઉપાડો. આ ડિસિપ્લિનની બહુ જ જરૂર છે. કારણ કે અગર તમે આ ડિસિપ્લિન નહીં રાખશો તો તમે તમારા જાત માટે બી હાનિ કરો છો અને સામેવાળા માટે બી હાનિ કરો છો. અગેન ઘરની વાત કરું, ઘરમાં ડિસિપ્લિન એટલે હોવી જોઈએ, મેં કહું ને, એટલે હું મારા જાત માટે બી કરવાની છું કે ભાઈ મોબાઈલ ઘરે આવ્યા એટલે મોબાઈલનો એટલીસ્ટ સોશિયલ મીડિયા બંધ થઈ જવું જોઈએ. ખાલી ટેલિફોનની રિંગો ચાલે એટલે ઇન્ટરનેટ તમારે બંધ કરી દેવાનું. તો તમને તમને પોતાને સારી ઊંઘ આવશે, તમારા ઘરમાં તમે બધાને સુખી રાખી શકશો, તમારા વાઈફ છોકરાઓને, કારણ કે ધેલ એપ્રિશિએટ એન્ડ ધેલ રિસ્પેક્ટ. અને પછી આનાથી હજી એક બહુ મોટો ફાયદો છે કે તમારો છોકરું બી તમને જોઈ છે કે ના આ એક ડિસિપ્લિન છે, એટલે એ બી પછી એ બી જયારે મોબાઈલ યુઝ કરતો થશે ત્યારે એ બી આ કરી નાખશે કે ના ભાઈ હવે ઘરે આટલા 8-9 વાગ્યા પછી મોબાઈલ ઇન્ટરનેટો બંધ કરી દેવાના. એટલે આ બહુ જ જરૂર છે. ના તો યુ આર રાઈટ, રિલેશનો બગડે છે, અને એમાં તમે સાચું કર્યું કે એમાં પોતાના થઈ જાય છે પારકા, કારણ કે તમે આવી રીતે કામ કરો. જી રુઝાનજી, આ સિવાય જો એક એ પોઈન્ટ જોઈએ કે ઘણી બધી વખત અને ખાસ કરીને તહેવારોની સીઝનમાં અત્યારે હવે મેસેજથી આપણે વિશ કરતા હોઈએ છીએ કે અન્ય કોઈ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ કરતા હોઈએ છીએ, તો તહેવારો એવો સમય હોય છે કે જ્યારે સંબંધો કેળવાતા હોય છે, એમાં એક વધારે જાન આવતી હોય છે. પરંતુ ઘણી વખત હવે એવું પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે મેસેજ કરવામાં આવે છે અને પેલા લોકો પર્સનલી મળવામાં બિઝી હોય અને મેસેજ ચેક ન થાય, તો એના કારણે પણ ક્યાંક રીસામણા મનામણાની એક વાત અહીંયા જોવા મળતી હોય છે. તો એવા ટાઈમે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ મારા પોઈન્ટ ઓફ વ્યુ, છેલ્લા 2 દિવસથી મેં મારા દિવસમાં ઇન્ટરનેટો બંધ રાખ્યા છે. કેમ? કારણ કે ગાંડી થઈ જઉં છું, ટક 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 થાય, કારણ કે એના ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. તમારી આખી ક્વોલિટી ઓફ લાઈફ, કારણ કે જો ટક થાય એટલે તમને જોવાની ઈચ્છા થાય, ટક થાય જોવાની જોઈએ, એના કરતા બંધ કરી દેવાનું. ખાલી રાતે ચાલુ કરો, ધડધડ 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 બધા મેસેજ એક સમતા ધડધડ જોઈ લેવાના. પછી બીજી વાત કે જે રિસામણા મનામણાની વાત કરો છો, જયારે તમે એકવાર કોઈને હેપી ન્યુ યર કરી દીધું હોય, લેટ અસ સે કે મેં હેપી ન્યુ યર 2 દિવસ પહેલા કરી દીધું છે, હવે લોકો આઈ પ્રિઝ્યુમ કે લોકો હવે મને સામેથી હેપી ન્યુ યર કરે છે, એટલે આઈ ડોન્ટ નો, એટલે એમાં રિસામણા મનામણા ના આવે. પણ હા, કોઈક 1-to-1 મેસેજ હોય, એમાં તમારી સાચી જગ્યાએ 1-to-1 કઈક મેસેજ હોય, તો નોર્મલી મેં જે હેબિટ રાખી છે, આઈ વુડ ઓલસો રિક્વેસ્ટ અધર પીપલ કે તમારે 1-to-1 મેસેજ મેં પહેલાથી હેબિટ રાખી દેવાની હોય કે ભાઈ તમારે જો કઈ ખાસ કામ હોય તો SMS કરવાનું. એટલે વોટ આઈ પર્સનલી ફીલ કે અમારા જેવા લોકો માટે, મારા જે ઘણા બીજા બી લોકો છે જે અમે સ્પેશિયલી બિઝનેસ વાળા લોકો, અમારા માટે તો વોટ્સએપ ને સોશિયલ મીડિયા ઇઝ જસ્ટ ટાઈમ પાસ ઓર અ ફન થિંગ ઓર ટુ રીચ પીપલ, ઇટ ઇઝ નોટ એન ઇમરજન્સી. ઇમરજન્સી ઇઝ SMS આર ઇમરજન્સી. કારણ કે તમે જોયું છે અત્યારે તમે બધા અહીંયા જોયું છે કે આખા 2 દિવસમાં તમને 20 SMS બી નહીં આવ્યા, કારણ કે SMS ના જમાના ગયા છે, કારણ કે ઇટ કોસ્ટ યુ એક્સ્ટ્રા મની. એટલે અત્યારે આઈધર SMS, જયારે કોઈ મને SMS આવશે તરત અત્યારે બી જોઈ લેશ કે ઇટ વિલ પ્રૂવ કે સમબડી ઇઝ ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ મી ઇન સમ અર્જન્ટ બેસિસ, યા કોઈનો ફોન આવે તો. એટલે આજે તમે રિસામણા મનાવાની વાત કરો, એટલીસ્ટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યુ છે, આઈ એમ શ્યોર લોકો બી કન્સિડર કરે છે કે વોટ સોશિયલ મીડિયા ઇઝ નોટ એન અર્જન્ટ મીડિયા કે તમને અર્જન્ટલી કોઈ જવાબ આપી શકે. ઘણી વાર તમે જાણે કે સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપમાં જોયું હશે પેલી ટીક ટીક લાઈનો હોય બ્લુ કલરની, દેટ મીન્સ કે સામે વાળા જોયું, પણ જયારે લાઈન રોડ ના એટલે પેલો બી સમજે કે સામે વાળા હજી જોયું નથી, આ જવાબ નથી આપ્યો. એટલે પેલા મે બી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં રિસામણા મનાવતા ચાલતા હોય, પણ ફાઇન, દેટ ઇઝ ધેર વે ટુ ટેક કેર ઓફ. જી રુઝાનજી, આ સિવાય જો વાત કરીએ ફેસબુકની અથવા તો વોટ્સએપ પર આવતી ઇમેજીસની, ટ્વિટર પર ટ્વીટ જે કરવામાં આવતા હોય છે, એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણું બધું શીખવા મળતું હોય છે. અને અત્યારની જે નવી પેઢી છે એ ઓલવેઝ કંઈક ઇનોવેટિવ કરવા માંગતી હોય છે, તો શું એના કારણે પણ એવું લાગે છે કે અત્યારના યંગસ્ટર્સ સોશિયલ મીડિયાથી વધારે અટ્રેક્ટ થાય છે? બધા લોકો થાય છે, પરંતુ યંગસ્ટર્સમાં આ થોડું પ્રમાણ વધારે છે. તમે આમાં મને ખાસ કેવું છે કે આઈ લાઈક ધીસ કે લોકો ઇનોવેટિવ થવા માંગે છે, પણ અનફોર્ચ્યુનેટ તમે પોતાના એમાં જોશો સોશિયલ મીડિયા પર બી તો જોશો કે 95% વિધાઉટ એક્ઝેજરેશન કહું છું, 95% મેસેજીસ રિપીટ હોય છે, ક્રિએટિવિટી નથી. અને એનાથી મને એટલે એનાથી આપણને બી જજમેન્ટ આવી જાય કે સામે વાળાની સારી બટ નહીં એટલી બુદ્ધિ છે, કારણ કે જો સામે વાળા આ બધી મેં
ઘણા લોકોને જોયા છે કે જે ખાલી આમ ફોરવર્ડ કરી નાખે, પોતાની બુદ્ધિ વાપરે જ નહીં. એટલે એવા લોકોને પછી આપણે ઇમ્પ્રેશન બી ખબર પડે કે આ કઈ લેવલનો ને કઈ કેટેગરીનો માણસ છે. પણ જે લોકો ઇનોવેશન કરે છે, કઈક નવું કરે, કઈક અલગ લખે, કઈક ભલે નાની ટ્વિસ્ટ આપે, તો આપણે એ માણસ પર રિસ્પેક્ટ થાય. એટલે એના મેસેજીસ આપણે પહેલા જોઈએ. તમે જોજો, તમારો પોતાનો એક્સપિરિયન્સ રહ્યો છે કે ઘણા મેસેજીસ આવે, તમે જવા ધાડ 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 ધાડ, પણ તમને ખબર હોય કે રુઝાન, એટલે એક્ઝામ્પલ કે રુઝાન ઇનોવેટિવ મેસેજીસ મોકલે છે, તો તમે રુઝાન ના મેસેજીસ જોશો જ જોશો. કારણ કે યુ નો કે એને ફોરવર્ડ એને ફોરવર્ડ નથી યુઝ કરતી, પોતાનું ક્રિએશન કરે છે. એટલે એ રીતે તમે એ માણસને રિસ્પેક્ટ કરશો. એટલે આજે મારે તમારા માધ્યમથી લોકોને કેવું છે, યંગસ્ટર્સ ને ખાસ કેવું છે, કે તમે ખાલી આંખો બંધ કરીને ફોરવર્ડ ના કરો. ચલો દીવો ફોરવર્ડ કરી દીધો, ફૂલ જરી ફોરવર્ડ કરી દીધી, યા કોઈ ડાયલોગ ગ્લિમ્સ ઓફ દીવાને એ ફોરવર્ડ કરી દીધી. એના પહેલા તમે પોતાનું ભલે ચાર લાઈન લખો, પણ તમે પોતાની બનાવીને લખો. તેનાથી શું થાય કે લોકો તમને રિસ્પેક્ટ કરશે અને તમારી ઇન્ટેલેક્ચ્યુઅલી તમારી ક્રિએટિવને માન આપશે. એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે 85% જે રિપીટેશન ઓછા થશે, અને ધેટ ઇઝ ધ રિયલ યુઝ ઓફ સોશિયલ મીડિયા. એન્ડ ધેટ ઇઝ વેર યુ કેન મેક, તમે જે હજારો કરોડો લોકોમાં તમે એક અલગ તરી આવશો. જી રોઝાનજી, અત્યારે ફેસ્ટિવલનો માહોલ છે, ત્યારે હવે હું આપને લાસ્ટમાં એક પૂછવા માંગીશ કે ફેસ્ટિવલ સેલિબ્રેશન એ સોશિયલ મીડિયાથી કેટલું ઇઝી બની ગયું છે અને કેટલી વધારે મજા આવતી હોય છે? સૌથી પહેલા ફેસ્ટિવલ સેલિબ્રેશન જે આપણે વાત કરી રહ્યા છીએ, કે એક તો સૌથી એનાથી થોડો એક પોઈન્ટ આગળ જઉં છું કે ઘણા લોકોએ ઘણા ઓર્ડર્સ સોશિયલ મીડિયા થ્રુ, ફેસબુક અને વોટ્સએપ થ્રુ બુક કર્યા છે. મીઠાઈ ના આયા, કેન્ડલ્સ ના આયા, યુ નો ઘણા સોશિયલ મેસેજીસ ગયા છે કે જેને કે ભાઈ ફટાકડા પહેલા આપણા ચાઇનીઝ વાળા મેસેજ ગયા. એનાથી ઇટ ડિડ મેક અ ડિફરન્સ, ઇટ મેક અ ડિફરન્સ ધ સાઇકી ઓફ ધ પીપલ કે ના અમારે ના કરવું જોઈએ. યા ઘણા કે ભાઈ લોકોએ હવે પેલા શું કહેવાય બ્લાઇન્ડ એસોસિએશન યા ડિસેબલ એસોસિએશન પાસેથી દીવાઓને બધું ખરીદ્યું છે. એટલે એના એ સોશિયલ મીડિયાથી બહુ વધારે ફાયદો થયો છે. કેમ કે એક લોકોની અંદરથી જાગૃતતા થઈ છે, દિલથી જાગૃતતા થઈ છે કે ના અમારે બી આ સપોર્ટ કરવું જોઈએ અને વી શુડ સપોર્ટ ધ પીપલ. એક બીજો સરસ મેસેજ હતો કે તમે એ લોકો પાસેથી ખરીદો જે લોકોના દિવાળીના પૈસાથી એ લોકોના ઘરમાં દિવાળી આવશે. એટલે એનો આ બધાથી બહુ આઈ મીન આઈ વુડ રાધર સે કે ધીઝ આર ઓલ વેરી પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયા ફોર પર્ટિક્યુલરલી દિવાળી જે આપણે વાત કરીએ છીએ. બીજું, એઝ આઈ સેડ આઈ અગેન રિપીટ, કે તમે માસીસ ને કનેક્ટ કરી શક્યા છો, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે માસીસ જોડે વાત કરવાની, માસીસ જોડે કનેક્ટેડ રહેવાની. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીકોઝ ઓફ ઓલ ધીસ થિંગ્સ જે તમે કહો ને, ત્યોહાર જે આપણે મનાવીએ છીએ, યસ વી ધ ત્યોહાર જે તો દિવાળીનો ત્યોહાર છે ને, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા. જેને કે તમને કહો, મને દિવાળીના આઈ થિંક 3-4 દિવસ પહેલા ધનતેરસ અને એની પહેલાના દિવસથી મેસેજ ચાલુ થઈ ગયા કે ટુડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ દિવાળી. એટલે યુ આવર ટાઈમ ટ્રાઇ ટુ સી કે જે આપણે કોઈ દિવસ વિચારતા હતા ભીને, આપણા માટે તો ધનતેરસ, કાલી ચૌદશ, દિવાળી, ભાઈ હેપી ન્યુ યર, ભાઈ બીજ એટલું જ હોય, પણ હવે તો હરેક અલગ અલગ દિવસો બી આપણને ખબર પડે છે. એટલે આપણું એ રીતે ધ્યાન વધી રહ્યું છે તો કે આજે આ દિવસ છે, આ રીતે સેલિબ્રેટ થાય છે. એટલે આ બધાથી આપણી જે આપણું જે નોલેજ છે, આપણી ઇન્ફોર્મેશન છે, જે આપણને કદાચ આટલા આટલા વર્ષોથી ખબર નથી, એ વધી રહી છે. એટલે ધીસ ઇઝ વેરી ગુડ, અને જેના લીધે આપણા તહેવારો પણ લાંબા થઈ ગયા છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે ફન મળે એવા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ, અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા એમાં આપણને સૌથી વધારે સપોર્ટ કરી રહ્યું છે. માત્ર ફન માટે નહીં, પરંતુ આપણે નોલેજ પણ મેળવી શકીએ છીએ, અને આપણે આપણા મગજમાં ઇનોવેટિવ આઈડિયાઝ પણ આવતા હોય છે. તો તહેવારોની ઉજવણી તો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયા પણ આપણને કેટલું હેલ્પફુલ થઈ રહ્યું છે ફેસ્ટિવલના સેલિબ્રેશનમાં, એના વિશે આજે આપણે ચર્ચા કરી. અને આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા રુઝાન ખંભાતા. રુઝાનજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌ રજા, નમસ્કાર.